શહેરની ભાગોળે જામનગર રોડ પરના શિવસાગર પાર્કમાં રહેતી મહિલાની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી જ મળી આવી હતી. મહિલાને કાતરના ઘા ઝીકી બહેરેમેથી રહેસી નાખવામાં આવી હતી. પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાકી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હિમાલીબેન અલ્પેશભાઈ વરુની લોહીથી લથપથ હાલતમાં લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાની લાશની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હિમાલીબેન અને તેનો પતિ અલ્પેશ વરુ અલગ અલગ કારખાનામાં કામ કરે છે. આ દંપતીને સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. અલ્પેશના માતા તેમની સાથે રહેતા હતા, પરંતુ કેશોદમાં કોઈ સંબંધીનું મૃત્યુ થતાં બુધવારે વહેલી સવારે અલ્પેશની માતા કેશોદ જવા નીકળ્યા હતા અને આ દંપતી તેમને બસ સ્ટેશન સુધી મૂકવા પણ ગયું હતું. અલ્પેશ્વરુએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે રાતે 8 વાગે પોતે પોતાની પુત્રી સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની હેમાલીની હત્યા કરાયેલી લાશ જોવા મળી હતી, તેમજ ઘરનો સામાન પણ વેરવિખેર હતો. પોલીસને અલ્પેશની વાત શંકાસ્પદ લાગતા તેને ઉઠાવી લઈ તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસને ખાનગી રાહે તેવી પણ માહિતી મળી હતી કે હેમાલી અને તેના પતિ અલ્પેશ્વરુ વચ્ચે સવારે કોઈ મુદ્દે માથાકૂટ થઈ હતી. હેમાલીની હત્યામાં તેના પતિની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. જોકે પોલીસે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી હતી. એક અહીંયા નવી કોર્ટ બિલ્ડિંગ ની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં એક બેનનો ખૂન થયેલ છે. એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને બીએમડીની એ બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ રહી છે. સારીમાં અંદર સુતેલા બેન હતા, ત્યાં પડેલા હતા, ત્યાં બ્લડના પણ નિશાનો જોવા મળે, નાની કાતર જ મળી હતી. કારણ શું બહાર આવ્યું? કારણ તો હજી હાલ સુધી કોઈ પ્રાથમિક ખબર નથી બહાર આવી, પણ તપાસ દરમિયાન કારણ બહાર આવ્યું છે. એના પતિનું નામ અલ્પેશભાઈ વરુ છે, તેમજ નાની 2 વર્ષની એક બાળકી પણ છે.